સાહેબ મોરબીના બેલાવ ગામ પાસે ફાયરિંગની ઘટના બની છે, કોણે ફાયરિંગ કર્યું, કોના ઉપર ફાયરિંગ કર્યું અને અત્યારની પરિસ્થિતિ આરોપીની ધરપકડ થઈ છે કે કેમ? ગઈકાલે રંગપુર બેલાક ગામ ખાતે ફાયરિંગની ઘટના બનેલ છે, જે ફાયરિંગમાં આરોપી નંદલાલ નાઓએ ફરિયાદી ગૌતમ દેલાવાડિયા ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કરેલ છે, જે અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. હાલ બંને આરોપી નંદલાલ તથા યોગેશ નાઓની અટક કરવામાં આવેલ છે. હથિયાર રિવોલ્વર ઉપયોગ કરવામાં આવેલ હતો, એ હથિયાર કબજે કરવામાં આવેલ છે. આ ઘટના મોરબી તાલુકાના રંગપર બેલા ગામમાં બનેલ છે. આ બનવાનું કારણ એ હતું કે ફરિયાદી ગૌતમ એની સાથે આરોપી જે નંદલાલ છે એની પત્ની લિવ ઇન રિલેશનશીપમાં 2 મહિનાથી રહેતી હતી. એનો રાગ દ્વેષ રાખી આરોપીએ ફરિયાદીને મારી નાખવાના ઈરાદે 2 રાઉન્ડ ફાયરિંગ કરેલા હતા, જે રાઉન્ડ ફરિયાદીના પગ પાસેથી ગયેલ હોય, જેને જાનહાની થયેલ નથી. હાલ અને સાહેબ આજે હથિયારનો ઉપયોગ થઈ, હથિયાર કે કોનું હતું, લાયસન્સ વાળું હતું કે ગેરકાયદેસર હતું, ક્યાં થઈ ગયા? આ હથિયાર રિવોલ્વરનો ઉપયોગ કરવામાં આવેલ છે. હથિયાર આરોપી રંગ યોગ નંદલાલનું છે અને એ લાયસન્સ વાળું રિવોલ્વર છે.